नारी तू न हारी नारी तू नारायणी आ पंक्तियों सार्थक करता 80 वर्षना वृद्ध महिलानु महिला दिवस निमित्ते सम्मान करवामां आव्युं। जेओ जामनगर जिल्लाना जोड़िया तालुकाना गाम बालंभा खाते रहेता श्रीमती कस्तूरबेन नरसिंहभाई राघवाणी अंदाजे होय उमर 80 जेवनुं समग्र जीवन संघर्षमय रहेलुं। तेओ नानपणमां ज पोलियोनो भोग बनी गयेला, તેમ છતાં પોતાના પરિવાર માટે દિવસ રાત મહેનત મજૂરી કરીને ગુજરાન ચલાવતા હોય તેઓ 8 માર્ચ 2022 રોજ જ્યારે આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતા કર્મચારી ઉર્વીબેન એ રાવલ દ્વારા શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા। અહેવાલ પરેશ અનટકટ, જોડિયા। આંગણવાડી કોડ નંબર 57 ગામ બાલંભા, મારું નામ ઉર્વી રાવલ છે અને અમારા આંગણવાડીના વિસ્તારમાં આ માજી અમારે રહે છે, એનું નામ છે કસ્તુરમાં નરસિંહભાઈ રાઘવાણી। હવે આ માજી છે, આજે મહિલા દિવસ છે એટલે મહિલા દિવસ વુમન્સ ડે નિમિત્તે આ આપણે એવી મહિલાઓનું સન્માન કરવું જોઈએ કે જે લોકો ખરેખર લાઈફમાં કંઈક સ્ટ્રગલ કરી અને લાઈફ એની આખી લાઈફ એ લોકોએ પસાર કરી હોય અને કંઈક એણે એવું ગેઇન કરેલું હોય, લાઈફમાં એચિવ કરેલું હોય। જો આપણે આમ ટ્રુ કહીએ, આપણે કે હકીકતમાં કંઈ અચીવમેન્ટ કરેલું છે તો એ રિયલી એટલે ખરેખર આ હાઉસવાઈફ જે હોય છે, જે લોકો એના પરિવાર માટે જ સ્ટ્રગલ કરતા હોય છે, એનું પરિવાર એટલે એના માટે બધું છે, એવી જે મહિલાઓ છે જે આ અવસ્થામાં પહોંચે છે, છતાં આ ઉંમરે એ લોકો એટલું બધું વર્ક કરતા હોય છે, હજી આ માજી છે એ હજી અત્યારે હાલની પરિસ્થિતિમાં આજની તારીખમાં અત્યારે એ વાડીએથી જ પોતે કામ કરી મજૂરી કરી અને આવ્યા છે। તો આવા જે મહિલાઓ છે, આવી જે સ્ત્રીઓ છે, એનું ખરેખર હૃદયપૂર્વક એનું સન્માન થવું જોઈએ એટલે ઈ હેતુથી ખાસ આજે આ વુમન્સ ડે સેલિબ્રેટ કરવા માટે મેં આ માજીનું સન્માન કરેલું છે। હવે બે શબ્દ આ માજીના સાંભળો, બોલો તમારી ઉંમર કેવડી છે માજી? 80 વર્ષ। તમારે તમે કામ શું કરો છો? વાડીએ જાઓ છો? તો ખરેખર આ જે છે, આવી જે સ્ત્રીઓ છે એ ખરેખર સન્માનને પાત્ર છે, રિસ્પેક્ટના સેલ્યુટ માટેની હકદાર છે ખરેખર જોવો તો। બાકી તમે જોશો તો ડોક્ટર છે, એન્જિનિયર છે, પાયલોટ છે, સાયન્ટિસ્ટ છે, એવી બધી વુમન્સનું આપણે હંમેશા એનું સન્માન કરીશું, પણ જ્યારે આવી સ્ત્રીઓ છે એને કોઈ ધ્યાનમાં નથી લેતું સમાજમાં, ખરેખર આવી જ સ્ત્રીઓ સન્માનને પાત્ર છે। આજના કાર્યક્રમનો આ જ હેતુ છે, અહીંયા તમે જોઈ શકો બધા ઉંમરવાળા જ બધા માસ્ક બેસાડેલા છે આપણે, જે લોકોએ ખરેખર એનું જીવન સંઘર્ષમય વિતાવ્યું છે। શું